કેટલાક વખતથી વિખવાદમાં રહેલી છે. આમ પણ ગામ લોકો બીજી વખત જ્યારે તાળાબંધી કરવા આવ્યા ત્યારે અનેક સત્તાધીશો રફુચક્કર થઈ ગયેલા હતા. આ સમાચાર મળતાની સાથે જ લોકો ત્યાં આક્રોશભેર પહોંચેલા હતા અને ઉગ્ર રજૂઆતો કરેલી હતી. પોતાના વિસ્તારની અંદર સફાઈ કામગીરી અને અન્ય પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી હતી. સાવરકુંડલામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા જે આજે વોર્ડ નંબર 9ની બાકી કામદાર અને મણિનગર બીડી કામદાર અને મણિનગર વિસ્તારની 100 જેટલી મહિલાઓ દ્વારા પોતાના વિસ્તારમાં સફાઈ, લાઇટ, પાણી, ગટર વગેરે પ્રશ્નોનું પાલિકા તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પાલિકા સત્તાધીશો દ્વારા ધ્યાન ન દેવામાં આવતા મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી બધા જ વિભાગોમાં તાળાબંધી કરવામાં આવેલી હતી. આ અગાઉ પણ એક માસ પહેલા સંધિ ચોક વિસ્તારની મહિલાઓ દ્વારા સાવરકુંડલા કોંગ્રેસ શાસિત નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવેલી હતી. એક માસમાં બે વાર પાલિકાને તાળાબંધી કરવામાં આવવામાં હોવાલી છતાં પણ પાલિકાના વહીવટકર્તાની આંખ ઉઘરતી નથી. સાવરકુંડલાના ગાયત્રી મંદિર ખાતે નાવલી નદીમાં ગટરના પાણીનો મોટો પ્રવાહ ભરાય છે. આ વિસ્તારમાં મચ્છર અને રોગચાળાનો ઘરે ઘરે ઉપદ્રવ ફાટી નીકળેલો છે. તેવા સમયે સાવરકુંડલાની નાવલી નદીની શાક માર્કેટમાં પણ અત્યંત ગંદકી અને ઠેર ઠેર સફાઈના પ્રશ્નોમાં પાલિકા તંત્ર દ્વારા ઉદાસીનતા જોવામાં આવી રહેલી છે. સાવરકુંડલાની પાલિકા જાણે કે આંદોલનકારીઓના જ પ્રશ્નો ઉકેલતી હોય તેવું આ ઘટનાઓથી ફલિત થાય છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂએ પગપેસારો કરી દીધેલો છે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે. ત્યારે શું સાવરકુંડલા પાલિકા તંત્ર શહેરના નિર્દોષ લોકોને રોગચાળામાં ધકેલશે કે શું, તેવું લોકમુખે ચર્ચાઈ રહેલું છે. શહેરના આરોગ્ય વિશે સંપૂર્ણ બેદરકારી દાખવતા પાલિકા તંત્રના સત્તાધીશો નથી લોકોના કામ ઉકેલતા કે નથી લોકોને સંતોષકારક જવાબ પણ આપતા. શહેરના નગરજનો પાલિકાની ઓફિસ આવતા હોવાની ખબર મળતાની સાથે જ સત્તાધીશો ચુમંતર થઈ જાય છે. ક્યાં સુધી પાલિકા તંત્રના સત્તાધીશો અને શહેરીજનો વચ્ચે આવી સંતાકૂકડીઓ ચાલશે?